મેં પુના યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ મેં રિન્યુએબલ એનર્જી પર કર્યું. એ કોર્સ દરમિયાન મેં રિસાયક્લિંગ, અપસાયક્લિંગ અને ટકાઉપણા સંબંધિત મુદ્દાઓ પર અભ્યાસ કર્યો. આ વિચાર મને 2018માં આવ્યો તો મેં મારી નોકરી છોડી દીધી અને બે ડિઝાઇન તૈયાર કરી, એક વિમાનના ટાયરમાંથી અને એક ટ્રકના ટાયરમાંથી. પછી મેં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ દ્વારા આયોજિત એક સ્પર્ધામાં ભાગ લીધો. અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષમાં અમે 500 કિલો ટાયરોનો ફરી ઉપયોગ કર્યો છે, તો અમે કહી શકીએ કે લેન્ડફિલ પર 500 કિલો ટાયરોનો કચરો ઓછો છે. શરૂઆતમાં લોકો પૂછતા કે ગરમીમાં આ ચંપલને શું અસર થશે, એની ચામડી પર કોઈ આડઅસર તો નહીં થાય ને? પરંતુ અમે ખૂબ ધ્યાન રાખ્યું છે કે આપણી ચામડી ટાયરના મટીરિયલને સ્પર્શે નહીં. આ ખૂબ આરામદાયક ચંપલ છે. અમે ચંપલનું ટકાઉપણું વધારવા તથા તેને ઓર બહેતર બનાવવા દૈનિક ધોરણે તેમાં સુધારા કરી રહ્યા છીએ. અમે તેમાં ચામડાનો ઉપયોગ પણ નથી કરતા, તો આ એક એનિમલ ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. તેમાં કોઈ પ્લાસ્ટિક પણ નથી, આથી પર્યાવરણ ફ્રેન્ડલી પણ છે. ઘણી યુવતીઓ છે જે સ્ટાર્ટઅપમાં પ્રવેશી રહી છે. આપણી ઇકોસિસ્ટમને ખાસું પ્રોત્સાહન મળી રહ્યું છે. સરકાર પણ મદદરૂપ છે, તાલીમ કેન્દ્રો પણ છે. તો જો તમારી પાસે કોઈ સારો આઈડિયા હોય તો આ જ સમય છે કે એક સેમ્પલ બનાવો અને આઈડિયા પ્રસ્તુત કરો. અને જો તમે સ્ટાર્ટઅપમાં યોગ્ય માર્ગદર્શન સાથે પ્રવેશ્યા તો તમને કોઈ નહીં રોકી શકે.